રામ રામ કાનનબેન તમને, વિરલભાઈને, કાનજીભાઈને, વેજાભાઈને, હવ ડાયરાને જજા કરીને રામ 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 રામ. એ રામ રામ છે સુધીરભાઈ, વિરલભાઈ તમને, રામીબેન, વાલીબેન, જીવીબેન, નેચોરાના હવ ભાઈ બેનુને રામ 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 રામ. એ સુધીરભાઈ, કાનનબેન, હવ ડાયરાને જજા કરીને રામ 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 રામ. એ રામ રામ વિરલભાઈ, રામ રામ. એ રામ રામ અટલબેન, રામ રામ. અટલબેન, હું વિચારતો હતો કે એકવાર છે ને એક અમેરિકનને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભાઈ તમે અમેરિકન શું કામ કહેવાઓ છો. અચ્છા, તો સામાન્ય જવાબ આપ્યો કે ભાઈ અમેરિકામાં, જીનમાં એટલે અમેરિકન. બરાબર. તો મને એમ થાય કે બિલાડીનું બચ્ચું ભૂલથી જો ઓવનમાં જન્મે તો આપણે એને બિસ્કિટ કહીશું. ના ભાઈ, એટલે ખાલી ભારતમાં જન્મવું કે અમેરિકામાં જન્મવું અને ભારતીય કે અમેરિકન કહેવાવું, એના કરતા જે ભારતનું કલ્ચર છે, ભારતની ધરોહર છે, ભારતની સંસ્કૃતિ છે, આપણા જે નિસ્વાર્થ સેવાના જે મૂલ્યો છે, આવું બધું જો જીવનમાં ઉતારી, બરાબર, પ્રકૃતિને પ્રેમ કરીએ, પ્રકૃતિના જતન માટે કંઈક કામ કરીએ, તો મને એમ છે કે સાચા અર્થમાં આપણે ભારતીય. બહુ સરસ વાત તમે કરી, કારણ કે એના માટે છે ને આપણી સંસ્કૃતિને આપણે સમજવી પડે કે આપણે નદીઓને માતા કીધી છે, વૃક્ષમાં પણ આપણે દેવ જોઈએ છીએ, નાના નાના જીવને પણ આપણે કંઈક ને કંઈક મહત્વ આપ્યું છે. એટલે જે વ્યક્તિ આ બધું સમજીને પોતાના જીવનમાં ઉતારે એને આપણે સાચો ભારતીય કહી શકીએ. તો હવે ચોરે આ વાત સુકા માંડી છે, હવે ઈ કયો. હવે આપણે છે ને બાલા સાહેબ આવે ને, કોઈક એવા સરસ પ્રવૃત્તિ કરતા હોય, સરસ ખેતી કરતા હોય, એવા મિત્રને લઈને આવે ને, મને એ બાલા સાહેબ દેખાય છે, હસતા હસતા આવે છે ને, એક મિત્ર એમની સાથે છે. તો પેલા આપણે બંને ભાઈઓને કહીએ રામ 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 રામ. તો બાલા સાહેબ, આજે કયા મહેમાનને લઈને આવ્યા છો? આજે હું ગોંડલની બાજુમાં ઘોઘાવદર ગામ છે અને વિઠ્ઠલભાઈ વસોયા, ખેતીમાં બહુ હોશિયાર માણસ, ધગસવાળો માણસ, એટલે અમે એની પાસેથી આ પર્યાવરણનું બહુ કામ લઈએ અને પાછો દિલનો ઉદાર. અચ્છા. ખાસ તો હીરામણી બુલેટ ઘાસ કે જે એમાં લારુ નથી આવતી, ઘણા ઘાસમાં લારુ આવે, વાગે અને દર મહિને વાઢ આવે એવું ઘાસ અને મીઠું પાછું બહુ, ઢોર બહુ ખાય. એટલે પશુપાલનને જો જીવાડવું હોય અને થોડી જગ્યામાં જો આપણે કામ લેવું હોય ને, ખેતીની થોડી જગ્યામાં, તો આનું બહુ સારું કામ. એક રૂપિયામાં બે ગાંઠ આપે, બે કાતરી કહેવાય, એ તમે વાવી દો શેરડીની જેમ, તો પછી સાત આઠ વર્ષ સુધી વાઢ આવ્યા જ કરે. એટલે એવા માણસને આજે હું ગામના ચોરે લાવ્યો છે હું, કે આપણા ખેડૂત મિત્રોને ઘાસ ક્યાંથી લેવું, કેમ લેવું, અળસિયાની ખેતી બહુ સરસ કરે છે અને ઓર્ગેનિક ખેતી પણ કરે છે અને વૃક્ષોના રોપાનું વિતરણ કરે, એટલે બહુમુખી માણસ છે. એટલે એને હું આજ ખાસ લાવ્યો છું કે ભાઈ આપણા ગામના ચોરાની શોભાય છે અને આપણે વિઠ્ઠલભાઈને જ કહીએ કે તમે તમારી રીતે વાતો કરો. પણ સૌથી પહેલા તો વિઠ્ઠલભાઈ ગામ વિશે થોડીક માહિતી આપો, કેટલું મોટું ગામ છે? જય ગૌ માતા. અમારું ગામ ઘોઘાવદર ગોંડલ તાલુકાનું ગામ છે, 5000 જેવી વસ્તી છે. ગામની અંદર સંત દાસીજીવણ સાહેબનું મંદિર આવેલું છે અને એક નિરંજનભાઈ રાજ્યગુરુનો આશ્રમ છે, આનંદ આશ્રમ તરીકે ઓળખાય છે, અને અમે ત્યાં ગામમાં ખેતી કરીએ છીએ અને વર્મી કમ્પોસ્ટ એટલે કે અળસિયાનું ખાતર બનાવવા માટેના પ્રોજેક્ટો કરીએ છીએ અને તાલીમ કેન્દ્ર પણ છે કે કોઈ પણને ના ખબર પડે કે ખાતર કઈ રીતના બનાવવું, તો એ લોકોને ત્યાં અમે તાલીમ આપીએ, જરૂર પડે તો અમે ત્યાં જઈએ અને વર્મી કમ્પોસ્ટ સજીવ ખેતી તરફ વાળીએ છીએ. વાહ ભાઈ વાહ. તો આપને જમીન કેટલી છે વિઠ્ઠલભાઈ? જમીન 13 વીઘા જેવી છે. બરાબર. અને શું શું ઉત્પાદન લ્યો છો? કપાસ, મગફળી, જીરું અને થોડું પશુપાલન પણ રાખીએ છીએ. બરાબર. સજીવ ખેતી કરતા હોય ને તો પશુઓ તો રાખવા જ પડે. તો કેટલું પશુધન છે? 5 ગાયો રાખી છે. અચ્છા. વિઠ્ઠલભાઈ, તમે આ વાત કરી કે સજીવ ખેતી, તો સજીવ ખેતી કરતા હતા એ પહેલાં તમે પાછી ઓલી રાસાયણિક ખેતી કરતા હશો, તો સજીવ ખેતી તરફ વળવાનું મન કેવી રીતે થયું, અથવા તો કેવી રીતે તમે, અને કેટલા વર્ષથી સજીવ ખેતી તરફ વળ્યા? સજીવ ખેતી તરફ 7 વર્ષથી વળ્યા છીએ. પહેલાં એવું થતું કે રાસાયણિક ખાતર લઈ અને નાખતા તો મહિના દિવસ થાય કે 20 દિવસ થાય, વરી પાછું ખાતર નાખવા જવું પડે, વરી પાછું નાખીએ, વરી પાછું જવું પડે. તો સજીવ ખેતીમાં જ એવું છે કે વર્મી કમ્પોસ્ટ કે અળસિયાનું ખાતર એક વાર નાખી દીધું પછી 4 મહિના સુધી એમાં ખાતર નાખવા જવું પડતું નથી.
પછી આ જે રાસાયણિક ખાતર છે, પેપ્સીસાઇડ દવા છે, એનો ખર્ચાળ, બધું બહુ ખર્ચાળ થાય. અને આ નિમાસ્ત્ર બનાવીએ, જીવામૃત બનાવીએ, પાલેકર પદ્ધતિથી જીવામૃત બનાવીએ, અમૃતમ બેક્ટેરિયા, ગોપાલભાઈ સુતરિયા એના અમૃતમ બેક્ટેરિયા આવે છે, એ બેક્ટેરિયા પણ અમે ખેતીમાં ઉપયોગ કરીએ છીએ. અને આજુબાજુના કોઈ ખેડૂતોને જોતા હોય તો અમે અમારા ફાર્મ ઉપરથી બધાને વિસ્તરણ કરીએ છીએ, તો એમનો કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. તો એ અમૃતમ બેક્ટેરિયા છે એ શેમાંથી બનાવો? અમૃતમ બેક્ટેરિયા એક દ્રાવણ આવે કે જે આપણે સાયસ હોય કે સાયસ શેમાંથી બનાવીએ, એ પ્રશ્ન ઉભો થાય ને કે ભાઈ સાયસ મને આપો, તો પૂછે કે ભાઈ સાયસ તમે કેમાંથી બનાવીએ, તો એમાં એનું એક લીટર જેટલું દ્રવ્ય આવે, એ દ્રવ્યને એક 200 લિટરના બેરલની અંદર નાખવામાં આવે, અને એની અંદર 2 લિટર સાયસ નાખવામાં આવે ગાયની, અને 2 કિલો ગોળ નાખવામાં આવે, અને 200 લિટરનું ડ્રમ ભરી દેવામાં આવે, અને 5 દિવસ સુધી એને ઘડિયાળના કાંટાની જેમ હલાવવામાં આવે, એટલે અમૃતમ બેક્ટેરિયા તૈયાર થઈ ગયા. સૌ પ્રથમ અમે ગોપાલભાઈ સુતરિયા, બંશી ગીર ગૌશાળા, અમદાવાદ ત્યાંથી અમે મગાવેલા, અને એ પણ વિનામૂલ્ય આપે છે ને? હા, એ પણ અમે વિનામૂલ્ય આપીએ છીએ. વિરલભાઈ એમ કહે કે મેલવણ છે, મેલવણ તો શું વધતું જાય કે ભાઈ મારે ઘરે મેં દહીં જમાવ્યું હોય, થોડુંક તમને આપો તો તમે જમાડો, તમે બાલા સાહેબ ને આપો તો તમે પણ બનાવી શકે. બરોબર બરોબર. અને બાલા સાહેબ વાત કરતા હતા કે બીજું કઈક તમે અઝોલા જે સેવાળ છે એનું કઈ ઉત્પાદન કરો છો? અઝોલા એક દરિયાઈ સેવાળ કહેવાય, એને અજોલા પીનાટા કહેવામાં આવે. અચ્છા. પશુપાલન સાથે સંકળાયેલા હોય તો નિરણ તો નાખતા હોય છે, પણ પશુધનને નિરણ નાખતા હોય, પણ એને પૌષ્ટિક આહાર માટે ખોળ દેતા હોય છે. બધા ખેડૂતો પશુપાલકો એને પૌષ્ટિક આહાર માટે એને ખોળ દેતા હોય છે. બરોબર. તો આ જે અજોલા છે એ પૌષ્ટિક આહારનું કામ કરે છે, અને એને ડેવલપ કરવા માટે બહુ કઈ નજીવો ખર્ચો હોય. અચ્છા. કોઈ એટલો ખર્ચો નથી થતો કે એક કુંડ બનાવવાનો છે, કુંડની અંદર આનું જે કલ્ચર હોય એમાં નાખી દેવાનું હોય છે, અને આપોઆપ એક દિવસે 1 કિલો હોય તો બીજા દિવસે 2 કિલો થાય, ત્રીજા દિવસે 4 કિલો થાય, ત્રીજા દિવસે 8 કિલો થાય છે. એવી રીતના વધતું જતું હોય છે, અને એમાંથી લઈ અને ગાયના ખોળ અથવા તો મકાઈનું ભૂસું છે કોઈ ખવડાવતા હોય એના ભેગું ભેળવી અને ગાયને પૌષ્ટિક આહાર તરીકે ખવડાવવામાં આવે. વિઠ્ઠલભાઈ, મેં જોયું છે ઘણી જગ્યાએ કે કુંડ હોય અથવા તો બેરલ મોટું હોય ને, એને અડધેથી કાપી નાખે ઉભું જ, અને એનું જે ફાડ્યું થાય ને એની અંદર પાણી ભરી દે, મીઠું પાણી ભરેલું હોય ને, મીઠું પાણી ભરવાનું અને અંદર આ મૂકી દો, એટલે એમાંથી ને એમાંથી વૈધા કરે, વૈધા જ કરે, ને પછી તમે ખવડાવો પાછું વધે એમથી જ કરે, એટલે ઓછી જગ્યામાં માટી જ ન જોઈ, માટીની જરૂર નથી, પાણી પાણીથી થાય, મીઠા પાણીથી. એટલે બહુ અટલબેન સરસ કે આમ આપણે બધા વ્યક્તિઓ જેમ પોષણના વિટામિન્સ લઈએ ને, એમાં આ ગાયો પશુધનને પણ પોષણ સારું મળે, એને પણ વિટામિન્સ મળે, ખાવામાં ચેન્જ મળે. આપણે કેમ કહીએ ભાખરી ખાતા હોય, બાજરા રોટલો ખાતા હોય, એને એવું થતું હોય, આપણે રોજ નવું નવું જોતા હોય ને, કોકવાર બહારનો પિઝા પણ મંગાવતા હોય એમ. બરોબર. તો વિઠ્ઠલભાઈ, આ તમે આટલું બધું જાણકારી ક્યાંથી મેળવી? કે તાલીમ લીધી કે ક્યાંક બીજા ખેડૂતોને મળ્યા? નહીં, તાલીમ તો ક્યાંય લીધેલી નથી, પણ સમય જતા 8-9 વર્ષ થયા કે બધું શીખતા ગયા, જોતા ગયા કે કોઈ આ જગ્યા છે કે આ રીતના થાય કે આ રીતના ખાતર બનાવવું, પછી આપોઆપ પ્રેરણા મળતી ગઈ કે હવે આ વર્મી કમ્પોસ્ટ છે તો કઈ રીતના બનાવવું, પછી એના અમે અખતરા કરીએ કે ભાઈ આ ખરેખર સારું છે, આપણે કહેવાથી કઈ સારું નથી હોતું, લોકોનો પણ પ્રતિસાદ મળવો જોઈએ, પ્રતિસાદ કે ભાઈ તમારું વર્મી કમ્પોસ્ટ સારું છે, અમારે જે અમે ગ્રોથ થયો છે, જે પ્લાન્ટ લગાવ્યા છે એમાં આમ ગણીએ તો નર્સરી વાળા બધા વર્મી કમ્પોસ્ટ અહીંથી મગાવે છે, એ લોકોને આપણે પૂછીએ ભાઈ ખાતર કેમ છે, કેવું છે, લઈ ગયા પછી પૂછીએ કે ભાઈ ખાતર કેમ છે, તમને શું કઈ રિઝલ્ટ મળ્યું, ફેર પડ્યો, ફરક પડ્યો, તો એમ કરતા કરતા આગળ અભ્યાસ કરતા ગયા એમાં ને એમાં, પછી કોઈ લીંબોળી છે કે હવે ખાતરમાં શું એડ કરવું, તો ભાઈ લીંબોળી કરવી, એરંડીનો ખોળ નાખવો,
એવું બધું કોઈ કંતાન છે તો વધુમાં વધુ જમીનને કાર્બનની જરૂર હોય છે, તો કાર્બન શેમાંથી મળે? તો ભાઈ કે કંતાનમાંથી મળે, વનસ્પતિના પાંદમાંથી મળે. તો એવું કરી કરી અને ખાતર સારી સારી ક્વોલિટીનું બનાવતા ગયા. વિઠ્ઠલભાઈ, કોઈને અળસિયાનું ખાતર બનાવવું હોય તો કઈ રીતે બનાવવું જોઈએ એના માટે તમે માર્ગદર્શન આપો. એટલે નાનો ખેડૂતો એ કરી શકે કે કેમ, શું કરવું જોઈએ? ચોક્કસ, કોઈ પણ નાનો ખેડૂત હોય એને ખેતીવાડી હોય તો ત્યાં એકાદ ગાય રાખતા હોય અથવા બળદ રાખતા હોય તો તેની વાડીએ એક 10x12 નો કુંડ બનાવાય. એ કુંડ બનાવી અને એની અંદર લંબાઈ પહોળાઈ ઊંચાઈ કયો, એ બેડની લંબાઈ 12 ફૂટ લાંબી, 4 ફૂટ પહોળી, 2 ફૂટ ઊંચી એવો એક બેડ બનાવી, એની અંદર ખેતીવાડીનો કોઈ પણ વેસ્ટ એ અંદર નાખી અને ઝાડનો છાયા નીચે એની ઉપર ગાયનું ગોબર અથવા કોઈ પણ પશુધન હોય એનું ગોબર નાખી, બરોબર, અને અળસિયા અમારી પાસેથી બિયારણ લઈ જઈ અને વર્મી કમ્પોસ્ટ બનાવી અવશ્ય બનાવી શકે. અને એ માટે કાંઈ પણ માહિતી જોઈ તો અમે સંપૂર્ણ માહિતી લોકોને આપશું. એટલે આ બેડ છે એ છાંયો હોવો જોઈએ ને, ધારો કે જાળવું ન હોય તો તમારે છાંયો કરવાનું અને પછી પાણી છાંટવાનું હોય એ બધી વાતો કરો. એને કાયમી એકવાર પાણી તો છાંટવું પડે, બરોબર, ભીનાશ તો રાખવી પડે, ભેજ જળવાઈ રહે, ઓછામાં ઓછા 45 થી 50 દિવસે ચાની ભૂકી જેવું ભૂરભૂરું ખાતર ઉપર તૈયાર થઈ જાય. એ ખાતર તૈયાર થઈ ગયા પછી એને ઉપરથી લઈ અને એક શંકુ આકારનો ઢગલો કરી એટલે બીજા દિવસે એમાં અળસિયા ઉપર આવી જાય, એટલે એ અળસિયા પાછા પેલા બેડમાં નાખી દેવાના, એટલે પાછી પ્રક્રિયા ચાલુ થઈ જાય. એવી રીતના વર્મી કમ્પોસ્ટ એટલે એક જ વાર અળસિયા લેવા પડે, મેળવણ જેવું છે, બધું મેળવણ જેવું છે. અને અમે એને સહકાર આપીએ, નવરંગ નેચર ક્લબ એની પાસેથી ખાતર લઈ આવે, પેકિંગ કરે અને પડતર ભાવે સૌરાષ્ટ્રના 6-1 કેન્દ્રોમાં વેચાણ કરી અને ખેડૂતોને પ્રોત્સાહન મળે. અને મેં તો એની પાસેથી સાંભળ્યું ખરું કે ભાઈ આપણે DAP ખાતર વાવીએ ને ખેતરમાં, એની જેમ એ ખાતરે વાવી શકાય ચાસમાં. અચ્છા, હા, એટલે તમારે ઈ ખાતર નો નાખો અને આને સીધે સીધું ટ્રેક્ટર થી વવાય અને ચાસમાં સીધું વાવી દો એટલે ભેજ સારો રહે, કાર્બન તો અંદર છે જ, એટલે ખેડૂતો પોતાની રીતે કરી શકે. અને ભાઈ વિઠ્ઠલભાઈ એને અળસિયા આપે વેચાતી, એનો જે ભાવ છે એ ભાવ પ્રમાણે, અને એની વાડીએ જઈને એને આખું માર્ગદર્શન આપે વિનામૂલ્ય. એ બહુ સારી વાત છે. અને બાલા સાહેબ, નવરંગ નેચર ક્લબની તમે વાત કરી તો નવરંગ નેચર ક્લબ સાથે તમે આ બધા વિતરણ કરો છો રોપાનું, એમાં પણ એ સંકળાયેલા છે, તો એના વિશે વિઠ્ઠલભાઈ તમે થોડી વાત કરો. હા બાલા સાહેબ, નેચર ક્લબમાંથી રોપા ત્યાં મોકલાવી આપે છે તમને, અમને, એટલે અમે પછી કે યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડીએ. અચ્છા, કે આ રોપા વવાય છે ને, કે વર્ષ દિવસ પછી કે 2 વર્ષ પછી આપણે ત્યાં જઈ તો ત્યાં વાવેલા છે ને, અને આ રોપા વિનામૂલ્ય અને એના વિનામૂલ્ય આપીએ છીએ. એટલે ટૂંકમાં બાલા સાહેબ કહેતા હતા કે વિશ્વાસપાત્ર વ્યક્તિ છે ને એને આપીએ તો ખરેખર એ વાવણી સુધી પહોંચે, બરાબર. હવે વિઠ્ઠલભાઈ, આપણે તમારી ખેતીની થોડી ઘણી વાત કરી પણ પરિવાર વિશે પણ વાત કરો, પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં અમે 6 સભ્યો છીએ, દીકરો છે, દીકરી છે, અને મારા ધર્મપત્ની છે અને માતા પિતા છે, બધા અમે સંયુક્ત કુટુંબમાં જ રહીએ છીએ. બરાબર. અને આજે 13 વીઘામાં તમે ખેતી કરો છો, તેમાં પછી માણસો રાખ્યા છે કે ઘરના લોકોથી થઈ જાય? નહીં, ઘરના લોકોથી જ થઈ જાય છે. વાહ, એટલે એ વાત એક આપણે ઘણા ખેડૂતોને મળીએ છીએ ને તો સમજવા જેવી એ છે કે એક તો છે ને સજીવ ખેતી કરતા હોય ને તો સંયુક્ત કુટુંબમાં હોય ને તો બહુ ફાયદો થાય, કારણ કે આજકાલ માણસોની તંગી તો છે, બરાબર ને વિઠ્ઠલભાઈ? તો ઘરના ને ઘરના લોકો હોય ને તો પૈસા વધે, કામ સરખું થાય અને શરીર હારું રહે, મન હારું રહે, ગામની ખટપટ કરવી જ ન પડે, નકર નવરી બજારું ઓટલા ભાંગી અને કોકનું ઘર જ ભાંગવાનું કામ કરતા હોય અને સંપે રહે ને સાથે કામ કરે. તો વિઠ્ઠલભાઈ, આ તમે મગફળી વાવો છો, પછી કપાસ, ચણા, બધું જીરું કરો છો, તો પછી વેચાણની શું વ્યવસ્થા કરો છો? વેચાણમાં અમે ઓર્ગોનિક કરીએ છીએ પણ અમને ત્યાં બેઠા જ મળી જાય છે કે ભાઈ અમારે 20 મણ ચણા જોઈએ છે, 10 મણ ચણા જોઈએ છે, ખાવામાં જોઈએ છે. પણ ખરેખર તો હવે એવું થવું જોઈએ કે દરેક ને
કે ફેમિલી ડોક્ટર છે, એવી રીતના ફેમિલી ફાર્મર જ હોવા જોઈએ. ભાઈ આલ્યો, અમે 10 વર્ષે તમારે અમને સારા દવા કે જંતુનાશક દવા કે રાસાયણિક ખાતર વગેરેના અમને મગ તૈયાર કરી દો. ખરેખર એ મુદ્દા ઉપર હવે હાલવું જોઈએ. અને આપણે આજે હીરામણી ઘાસની વાત કરી તો સૌરાષ્ટ્ર માટે આપણે વિચાર કરીએ તો ઘણીવાર પાણીની ખેંચ થતી હોય છે, તો ઓછા પાણીમાં થઈ જાય ખરા? આ ઓછા પાણીમાં તો થઈ જાય. અને પણ આનો એક એ મેઇન પોઈન્ટ છે કે શેરડી, મકાઈ અને બાજરી, અચ્છા, ત્રણનું ક્રોસિંગ આવે એટલે ખાવામાં ગયડું આવે, એનું થડ જોવો તો એ તમને શેરડી લાગે, તમે એના પાંદ જોવો તો એ તમને મકાઈ લાગે, ઉપર જોવો તો એમાં બાજરીનું ડુંડું આવે. ગુણધર્મો ત્રણ છે એટલે ગાયોને કે ભેંસોને કે કોઈ પણ પશુને ખવડાવવામાં આવે તો એને ગળહટું લાગે, એટલે ગળહટું લાગવાથી એ મકાઈ નહીં ખાય. અને આ નેપિયર બુલેટ હીરામણી ઘાસ પેલું પસંદ કરશે. પાણી તો જોઈએ ને, કે પાણી તો જોઈએ, વાઢ આવે છે ને એટલે પાણી જોઈએ. પણ આપણે ડીપ ઇરિગેશન થી પાણી આપીએ ને તોય ચાલે, સીધું પાવાની જરૂર નથી. અને આપે વાત કરીએ 15 વર્ષ સુધી એની વાઢ લઈ શકે. અને પાછું એવું કરે કે એનો ફોન નંબર કોઈ પાસે હોય તો કાંઈથી આપણે આપશું, અને ગમે ત્યાંથી ફોન આવે કે ભાઈ આટલા ટુકડા મોકલી દો, હું તમારા ખાતામાં પૈસા નાખી દઉં, એટલે આ પોતે પાર્સલ કરી દે. એટલે ઘણી બધી પ્રવૃત્તિઓ વિઠ્ઠલભાઈ તમે કરો છો, બરાબર. હવે તમે સજીવ ખેતી તરફ પડ્યા, પછી આ બધા વર્મી કમ્પોસ્ટ, પછી આ સેવાળ, આ બધાનું ઉત્પાદન પણ કરો છો, એટલે આ બધા પ્રવૃત્તિ કરવા પાછળ તમને થોડા અનુભવો ખાટા મીઠા થયા હોય, કોઈ પડકારો આવ્યા હોય, બરાબર, ઘરનાનો કંઈ કોકવાર વિરોધ થયો હોય, તો એવું કંઈ વાત કરો જેથી બધા શ્રોતાઓને ખબર પડે. નહીં, આ શરૂઆતમાં જ્યારે 5-7 વર્ષ પહેલા આ બધું ચાલુ કર્યું ત્યારે બધા કહેતા કે ભાઈ આવું થોડું હોય કે સજીવ ખેતી થોડી હોય, દવા વગર થાય નહીં, ખાતર વગર થાય નહીં. પણ ખરેખર એવું અત્યારે હવે છે નહીં. હવે કે અમારા ફાર્મ ઉપર બધે આવે જોવે કે ના ના આ તો ભાઈ ઘણું સારું થાય છે, પછી ઘરેથી નહીં જે પેલાની રૂઢી હોય કે ભાઈ ખાતર નાખો કે દવા છાંટો ના થાય, પણ હવે એ પણ હવે ધીમે ધીમે એ સ્વીકારતા થયા છે કે ના થાય ખરું. એટલે ટૂંકમાં જોવે ને પેલા તો પછી એને થાય. તો આ તમે જે તાલીમની વાત કરી તો કેટલા ખેડૂતો આવે તાલીમ માટે? તાલીમમાં મહિનામાં 30-35 ખેડૂતો તાલીમ લેવા આવે છે. પછી અમે પણ તાલીમ કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સણોસરા લોક ભારતી ત્યાં પણ અમે એ લોકોને તાલીમ આપીને યુનિટ ચાલુ કરેલો છે કે ભાઈ આ રીતના તમે વર્મી કમ્પોસ્ટ બનાવો તો સફળતા થશે એમ. એટલે તમે તાલીમ આપવા જાવ, આનો અનુભવ છે. ઓલા હોય ભણેલા જ હોય, ખાલી એસી રૂમ માં ભણ્યા હોય, અળસિયા કેમ ખાતર કરે ની એને ખબર ન હોય, એટલે આ રૂબરૂ જઈ પ્રેક્ટિકલ નોલેજ આપવા માટે સણોસરા લોક ભારતી માં પણ એક બેડ લગાડેલો છે. પછી સ્વામિનારાયણ મંદિર કુંડળ આવેલું એ મંદિર ની અંદર, અને હમણાં તો ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ને આશ્રમ છે પોરબંદર, ત્યાં પણ ઘણું આયોજન કરવાનું છે, વર્મી કમ્પોસ્ટ ના બેડ લગાવવાના છે. અને સરકારની નીતિ એવી છે, સરકાર અળસિયા આપે છે, બેડ બનાવવાનો ખર્ચો આપે છે એના ડિપાર્ટમેન્ટ દ્વારા, કે ભાઈ દરેક વાડીએ એક બે બેડ થાય અને આ ખાતર બનતું થાય. કેમ કે આ ખાતર છે ને, તમે લ્યો ને એક ટ્રેક્ટર તો આવે 2000 નું, મણના હિસાબે લેવાનું અને કિલ્લાના હિસાબે વેચવાનું, એટલે આર્થિક સારું રહે છે. અને મોટી મોટી સંસ્થાઓ જોડાય ને, વધારે વધારે લોકો સુધી આ વાત પહોંચે. અને હવે તો યુનિવર્સિટી છે, મારવાડી સ્કૂલ છે, આરકે યુનિવર્સિટી છે, પછી આપણે મોદી સ્કૂલ, એ લોકો પણ નિશાળ ની અંદર પ્રોજેક્ટો ચાલુ કરવા માંગે છે કે વિદ્યાર્થીઓને પ્રેરણા મળે. હમણાં હું જ લઈ ગયો તો જિલ્લા તાલીમ ભવન રાજકોટ ત્રિકોણબાગ પાસે છે ને, ત્યાં આખા જિલ્લાના શિક્ષકો તાલીમમાં આવતા હોય, એટલે ત્યાં એ લોકો બેડ કરવાના છે કે ભાઈ ગામે ગામ આવું, જો વિદ્યાર્થીઓ સુધી સંદેશો જાય ને તો બહુ ઝડપથી આ વાત પહોંચે. તો ખૂબ સરસ વાતો આજે વિઠ્ઠલભાઈ વસોયા કે જેઓ ઘોઘાવદર ગામથી આવ્યા થાય એમણે કરી, અને ખાસ તો ખેડૂત મિત્રોને તાલીમ પણ આપે છે.
તો મને લાગે છે કે ઘણા બધા મિત્રો એમની સાથે વાત કરવા ઈચ્છશે, તો એમનો નંબર વિરલભાઈ લખ્યો છે કે? હા, મેં લખી રાખ્યો છે, વિઠ્ઠલભાઈ વસોયા એમનો મોબાઈલ નંબર છે 81 60 33 81 60 33 57 10 57 10 એટલે કે 8160 33 57 10. તો બાલા સાહેબ સરસ સરસ આવા જ મિત્રો તમે લાવતા રહ્યો છો રે, અને અમે નવું નવું શીખતા જઈએ. પણ અત્યારે સમયનો કાંટો આપણને કહે છે કે આપણે કહીએ બધા મિત્રોને રામ 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 રામ. એ મારી ભૂમિ સુધારો મહારાજ રે અળસી જાલ ગારે, એ મારી ભૂમિ સુધારો મહારાજ. એ મારો બેડો લગાવો પાર રે અલસિયા માલ
લીલા કંચન પાંદડા અને પીળો ધમરખ ફા, એ તમે ફળજો ને ફૂલજો મહારાજ રે અણસિયાર ભેજ ઘણો સંઘરાય, ફળદ્રુપતા એથી વધે અને બાપા ઉપજ અદકી થાય, એ તમે હારેલાનું હથિયાર રે હવે ચોરાનો સમય પૂરો થાય છે. એ કાર્યક્રમો સમાચારો અને બધી વિગતો હવે સાંભળવાની છે અને આયરવાર કાનનબેન આપણે રામજી મંદિરે જઈને આરતીની તૈયારી કરવાની છે. વાહ, તો ભાઈ ડાયરાની રજા લઈએ ને બધાને કહીએ રામ રામ.